ધોરણ 12 પછી શું રિઝલ્ટ આવતાની સાથે જ અને રિઝલ્ટ આવતા પહેલા વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન મૂંઝવતો જ હોય છે અને એટલા જ માટે ક્યાંક આપને માર્ગદર્શન મળી રહે એટલા જ માટે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે ધોરણ 12 પછી શું કે જેમાં ધોરણ 12 પછી રિઝલ્ટ આવ્યા પહેલા રિઝલ્ટ આવ્યા પછી હવે આગળ શું કરવું ચોક્કસથી વિદ્યાર્થીઓ વિચારી તો રાખ્યું જ હશે પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ અલગ અલગ જગ્યાએથી ગુરુ તરફથી પ્રિન્સિપલ્સ તરફથી શિક્ષક તરફથી અને માતા પિતા તરફથી માર્ગદર્શન મળતું જ હોય છે પરંતુ એક યોગ્ય માર્ગદર્શક જો માર્ગદર્શન આપે તો તો સફળતા આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ એ ખ્યાલ આવી જાય કે યોગ્ય દિશા છે કે નહીં અને વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે આખરે શું કરવું જોઈએ તો આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે અનિતા શાહ કે જેઓ નોલેજ એકેડમીના ચીફ કાઉન્સેલિંગ અને રિલેશનશીપ ઓફિસર છે અનિતાબેન સ્વાગત છે આપનું થેન્ક યુ જ્યારે એમની સાથે છે તેજસ ઠક્કર જે આઈટી એક્સપર્ટ છે તેજસભાઈ આપનું પણ સ્વાગત છે થેન્ક યુ અનિતાબેન રિઝલ્ટ આવી ગયું આમ તો અમારો કાર્યક્રમ રિઝલ્ટ પહેલાથી શરૂ થઈ ગયો છે કારણ કે વિદ્યાર્થીઓને ખ્યાલ તો હોય જ છે કે એમની એક્ઝામ કેવી ગઈ છે અને કેટલા પર્સન્ટેજ એમને આવવાના છે પરંતુ જ્યારે આજે રિઝલ્ટ આવી ગયું છે તમે વિદ્યાર્થીઓને ખાસ શું કહેવા માંગશો વિદ્યાર્થીઓને મારે ખાસ એવું કહેવું છે કે એમનું જે પણ રિઝલ્ટ આવ્યું હોય એ એમણે જે મહેનત કરી હોય એ પ્રમાણે રિઝલ્ટ આવતું હોય છે તો ફક્ત પર્સન્ટેજ પર ધ્યાન ન આપતા પોતાને જે ગમતું હોય એવી લાઈન સિલેક્ટ કરે કારણ કે એ બહુ અગત્યનું છે કે તમને આજે જેમાં રસ હોય એ કારકિર્દી તમે પસંદ કરો તો એ કારકિર્દીમાં તમે ચોક્કસ સફળતા મેળવી જ શકો છો એટલે એ ખૂબ અગત્યનું છે કે પોતાને જે સબ્જેક્ટ્સ ગમતા હોય ને એના આધારે અને એના અનુરૂપે પોતાની કારકિર્દી પસંદ કરે ચોક્કસથી અને કહેવાય પણ છે કે જે તમને ગમે જેમાં તમને રસ હોય એવું નહીં કે બીજા બધા કહે છે એ તમે સબ્જેક્ટ અને કારકિર્દી પસંદ કરો પણ જેમાં તમને રસ હોય એમાં જો કારકિર્દી પસંદ કરીએ તેજસભાઈ તો કદાચ ભણવાની મજા પણ આવતી હોય છે અને ક્યાંક રમત કરતા કરતા ભણવાનું નીકળી જતું હોય છે અને કારકિર્દી બની જતી હોય છે ખ્યાલ પણ નથી આવતો અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે આઈટીનો જમાનો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે અને જેમ જેમ અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી આટલી આગળ વધી રહી છે ક્યાંક મોટી મોટી કંપનીઝ પણ ઓપન થઈ રહી છે અને ક્યાંક એમને ઇન્વાઇટ પણ કરી રહી છે બધા જે યંગસ્ટર્સ હોય છે યુથ હોય છે કે તમે આવો ને અમારી કંપનીમાં કામ કરો અત્યારથી પ્રિપેર થવાનું છે કારણ કે આગામી સમયમાં તો બહુ કોમ્પિટિશનવાળો જમાનો થઈ જશે શું કહેશો ખાસ કરીને ધોરણ 12 પછી આખરે શું કરવું જોઈએ જેને કમ્પ્યુટર્સમાં ખાસ ઇન્ટરેસ્ટ હોય ચોક્કસથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાબતે પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ધોરણ 12 જે છે એ કર્યા પછી આજે જ્યારે એનું પરિણામ તમારી સામે સમક્ષ છે ત્યારે મનમાં પ્રશ્ન થાય કે જો મને કમ્પ્યુટર ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો હવે આગળ શું તો એના માટે ઘણા બધા કોર્સ છે આઈટી 21મી સદી જે છે આઈટી સદી છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની તો આ માટે તમે ઘણા બધા સ્કોપ તમારી પાસે છે બીસીએ તમે કરી શકો છો એમસીએ કરી શકો છો એમએસસી આઈટી છે આ સિવાયના પણ ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ અવેલેબલ છે ચોક્કસથી ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે પણ સાચો વિકલ્પ આપના માટે કયો ખાસ જો આપ કમ્પ્યુટર્સને લગતા અને કમ્પ્યુટરને કોર્સને લગતા કે આગળ આખરે આટલા પર્સન્ટેજ આવ્યા છે તો કઈ કોલેજમાં એડમિશન લેવું કઈ તરફ આગળ વધવું તો આપ અમને કોલ કરી શકો છો પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો અન્ય પણ કોઈ કોર્સમાં જવા માંગતા હોય અને કદાચ માર્ગદર્શન ન હોય તો આપ આ લાઈવ એન્ડ ફોન કાર્યક્રમમાં અમને કોલ કરી શકો છો અને માર્ગદર્શક હાજર છે આપ માર્ગદર્શન લઈ શકો છો ખાસ કરીને એક જ વિનંતી કરવાની છે કે જ્યારે પણ આપ ફોન કરો વિદ્યાર્થી મિત્રો ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ રાખશો કારણ કે આપની કારકિર્દીનો સવાલ છે આપનો પ્રશ્ન આપના માટે પણ મહત્વનો છે પણ અમારા માટે પણ એટલો જ મહત્વનો છે કારણ કે આજનું યંગસ્ટર એ દેશનું ભવિષ્ય ડિસાઇડ કરશે એટલા જ માટે સાચો વિકલ્પ કારણ કે વિકલ્પો એટલા બધા છે કે વિદ્યાર્થી મૂંઝવતા હોય છે ક્યાંક માર્ગદર્શનની જરૂર હોય છે એટલા જ માટે અમારો આ સ્પેશિયલ કાર્યક્રમ છે આપ માર્ગદર્શન લઈ શકો છો અનિતાબેન જરૂરી નથી કે તમામે તમામ વિદ્યાર્થીઓ સફળ જ થાય અને સારા પર્સન્ટેજ જ આવે ઘણા વિદ્યાર્થીઓની ક્ષમતા ઓછી હોય છે અને એમને ઓછા પર્સન્ટેજ આવતા હોય છે પાસ થઈ જતા હોય છે પરંતુ ઓછા પર્સન્ટેજ આવતા હોય છે તો બીજી તરફ ફાઇનાન્શિયલ કન્ડિશન બી એટલી સારી નથી હોતી એટલે મધ્યમ વર્ગના ખાસ વિદ્યાર્થીઓ માટે એમને આપ શું એડવાઇસ આપવા માંગશો કે એમણે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ જ્યારે એ કોમર્સ અથવા આર્ટ્સ લાઇનમાં હોય ત્યારે કોમર્સની સાથે સાથે ઘણા બધા કોર્સિસ થાય છે અને દરેક કોર્સ એટલા જ એક્સપેન્સિવ હોય એવું જરૂરી નથી હોતું દાખલા તરીકે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ લઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ આજે આપણે ગણીએ તો 4 વર્ષમાં
લાખ રૂપિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ થઈ જાય છે. આ એક દાખલો આપું છું આપને કે વિદ્યાર્થીઓ આવા પણ ઘણા બધા વિકલ્પો છે જે કરી શકે છે. બીજું છે હોસ્પિટાલિટીમાં જઈ શકે છે, કમ્પ્યુટર સેક્રેટરીનો કોર્સ કરી શકે છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી કરી શકે છે. આ બધા જ કોર્સીસ એ લોકો કોલેજનો અભ્યાસ કરતા કરતા એની સાથે પણ કરી શકે છે. એટલે આવા બધા ઘણા વિકલ્પો છે. એ લોકો લિબરલ સ્ટડીઝમાં જઈ શકે છે, જી મીડિયા એન્ડ જર્નાલિઝમમાં જઈ શકે છે. આવા બધા ઘણા કોર્સીસ છે જે વિદ્યાર્થીઓ કરી શકે છે. એટલે વિકલ્પો તો ઘણા જ છે અને ઘણા બધા અભ્યાસક્રમ ઓછા ખર્ચે પણ બાળકો કરી શકતા હોય છે. ચોક્કસથી તો ઓછા ખર્ચે પણ બાળકો, કારણ કે પૈસાની તો જરૂર હોય છે પરંતુ સાથે સાથે મહેનતની પણ એટલી જ જરૂર હોય છે. તો શું કહેશો, કમ્પ્યુટર્સમાં બીસીએ અને એમસીએ જે કોમર્સ લાઇનના છે પણ જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમની માટે કમ્પ્યુટર્સ હવે કરવું હોય તો એમના માટે કયા કયા ક્ષેત્ર છે? ચોક્કસથી આર્ટ્સ જે છે એના પછી પણ તમે કમ્પ્યુટરના વિવિધ કોર્સો કરી શકો છો. સૌ પ્રથમ તો આપ કોમર્સ જે છે એટલે કે બેચલર ઇન આર્ટ્સ બીએની સાથે સાથે તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે છે એની મદદથી તમે જુદા જુદા પ્રોફેશનલ કોર્સિસ કરી શકો છો. સાથે જ ડોએક જે છે, ડોએક સંસ્થા કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે સંચાલિત છે એનો ઉપયોગ કરીને પણ જુદા જુદા ઓ લેવલના, એ લેવલ, બી લેવલ, સી લેવલ એ પ્રમાણેના જે કોર્સિસ અવેલેબલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ ઇગ્નુ જે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જે છે એનો પણ ઉપયોગ કરી શકો છો કે જેની અંદરમાં જુદા જુદા સીસીસીથી લઈને જુદા જુદા કોર્સિસ, કમ્પ્યુટરના જે પ્રોફેશનલ કોર્સિસ જે કહેવાય છે એનો તમે ઉપયોગ કરી શકો છો. આની સાથે તમે કમ્પ્યુટરની અંદરમાં જુદા જુદા પ્રકાર પડે છે, હાર્ડવેરને લગતા પણ કોર્સિસ તમે કરી શકો છો, સાથે સાથે સોફ્ટવેરને લગતા પણ જુદા જુદા કોર્સિસ કરી શકો છો. તો એ તમારા રસની વસ્તુ છે કે તમે શેમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો અને એની અંદરમાં તમે આગળ વધી શકો છો. ચોક્કસ. એક વિદ્યાર્થી મિત્રનો કોલ પણ આવી ગયો છે. હેલો. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? સંદીપ મેડમ. અને સંદીપભાઈ ક્યાંથી બોલો છો, કયા વિસ્તારમાંથી આપ? પાલનપુર. ઓકે, પ્રશ્ન શું છે સંદીપભાઈ, પહેલા તો એ જણાવશો કે ધોરણ 12 કોમર્સ આર્ટ્સ નું જે રિઝલ્ટ આવ્યું છે એમાં તમે જ વિદ્યાર્થી છો? હેલો. હેલો સંદીપભાઈ, પ્રશ્ન શું છે આપનો? આપને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે, કારણ કે આપનો પ્રશ્ન જો અમે નહીં સમજી શકીએ તો આપ કઈ રીતે એનો જવાબ મેળવી શકશો અને કઈ રીતે માર્ગદર્શન મેળવી શકો છો? તો જયારે પણ ફોન કરો એકદમ શાંત વિસ્તારમાં આવીને ફોન કરશો. ખાસ કરીને આની તમે કમ્પ્યુટર અંગે માહિતી આપી દીધી, પણ કોમર્સમાં એટલા બધા સ્કોપ્સ છે પરંતુ આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને એવું કહેવાય છે કે બહુ ઓછા સ્કોપ મળતા હોય છે, બી એ કરવું કે પછી અલગ અલગ દિશામાં આગળ વધતા હોય છે. ખાસ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે, કોમર્સ માટે તો સીએ છે, એમસીએ કરતા હોય છે, બીબીએમાં એડમિશન લઈને એમબીએ કરતા હોય છે. આર્ટ્સના સ્ટુડન્ટ માટે ને ખાસ કરીને હું તો કહેવા માંગીશ કે જોવા જોઈએ તો આર્ટ્સના સ્ટુડન્ટમાં મોસ્ટ પ્રોબેબલી યુવતીઓ હોય છે. ચર્ચા કરીશું. એક કોલર છે. હલો. હેલો. જી કોણ વાત કરી રહ્યા છો? કમલેશભાઈ બોલું છું. કમલેશભાઈ ક્યાંથી બોલો છો? હું કમલેશ જુનાગઢ છું. અને પ્રશ્ન શું છે આપનો? મારી ભાણેજ છે, 12મામાં પાસ થઈ છે. બરાબર. અચ્છા, એના પર્સન્ટેજ ઓછા આવેલા છે. કોમર્સ લીધું તું કે આર્ટ્સ લીધું તું? આર્ટ્સ હતું, કોમર્સ નહીં, આર્ટ્સ હતું. અને કેટલા ટકા આવ્યા છે? એને આવ્યા છે 61%. 61% જ આવ્યા છે. અને એમનું કોઈ સપનું છે, એ કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે? એડમિશન મળી જવાનું આર્ટ્સમાં, પણ એ આર્ટ્સમાં જો સાયકોલોજી એને ગમતું હોય તો આજે સાયકોલોજીના સબ્જેક્ટ પર મેજર કરી અને કાઉન્સેલર તરીકેની કારકિર્દી કરી શકે. જો લોકો સાથે વાતચીત કરવી ગમતી હોય, લોકોના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા ગમતા હોય,
એ જાતનો રસ ધરાવતા હોય તો સાયકોલોજીના સ્ટુડન્ટ આજે એમાં ઘણું કામ કરી શકે છે. આપણે જોઈએ છીએ કે આજકાલ કેટલો બધો સ્ટ્રેસ લોકોને વધી ગયો છે, તો આ સાયકોલોજીના સ્ટુડન્ટ્સ એ ફિલ્ડમાં જઈ અને લોકોને એમાં મદદરૂપ થઈ શકે છે. એટલે એક તો કરિયર કાઉન્સેલરનું ક્ષેત્ર બી છે અને બીજું કાઉન્સેલરનું બી ક્ષેત્ર છે. બીજું ઇકોનોમિક્સમાં રસ હોય તો એમાં પણ આગળ કરી શકાય છે, એ ફિલ્ડમાં પણ મેજર થઈ અને તમે આર્ટ્સમાં આગળ કરી શકો. લિટરેચરમાં રસ હોય તો તમે આજે કોઈ બી સબ્જેક્ટ હોય, આજે ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે જે પણ ભાષા હોય, સંસ્કૃત હોય, આપણને આજે ખબર છે કે સંસ્કૃત તો વિશ્વમાં આજે એને માટે લોકો એમ કહેતા હોય છે કે સંસ્કૃતનું આજે ખૂબ ચલન થઈ ગયું છે. તો એ લેંગ્વેજમાં રસ હોય તો એવા લેંગ્વેજમાં પણ આગળ જઈને પ્રોફેસર થઈ શકે, કોલેજમાં લેક્ચરર થઈ શકે. આવા બધા ઘણા વિકલ્પો હોય છે. સાથે સાથે આર્ટ્સમાં તમે જર્નાલિઝમ પણ કરી શકો છો, માસ કમ્યુનિકેશનનું પણ એક ફિલ્ડ છે, એમાં પણ આગળ જઈ શકો છો. તો આ બધા વિકલ્પોમાંથી તમને કયો વિકલ્પમાં રસ પડે છે એ બહુ અગત્યનું હોય છે. પણ આર્ટ્સમાં જવામાં ઓછા વિકલ્પો હોય છે એવું હોતું નથી. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પણ આજે ઘણી આગળ વધી રહી છે, તો એ પણ એક આર્ટ્સના સ્ટુડન્ટ માટે વિકલ્પ છે. એટલે ઓપ્શન ઘણા બધા છે. આ સાથે જ નેક્સ્ટ કોલર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો, હેલો, હા બોલીએ જી, કોણ વાત કરો છો આપ? હેલો, હા કોણ વાત કરો છો? નામ જણાવો. દયાબા. શું નામ જણાવ્યું આપે? મારું નામ દયાબા છે. દયાબા, ટીવી નો અવાજ ચાલુ હોય તો પ્લીઝ બંધ કરી દેશો, કારણ કે કારકિર્દી ખૂબ મહત્વની હોય છે, સ્પષ્ટ પ્રશ્ન સંભળાવો ખૂબ જરૂરી છે. મારો બાબો 12મા પાસ થયો છે. બરાબર. હા, એ આઠમા હતો. કેટલા ટકા આવ્યા છે એમને? 84%. 84% આવ્યા છે. અને આગળ શું કરવા માંગે છે ખાસે? ઈ તમે માર્ગદર્શન આપો હે. ચોક્કસ, એનું પણ કોઈ સપનું હશે એટલે છોકરાને બી પૂછી શકો, અહીંથી તો માર્ગદર્શન મળી જ જશે. આર્ટ્સના અલગ અલગ કોર્સિસની ચર્ચા થઈ અનિતાબેન, પણ ખાસ 84% આવ્યા હોય એટલે વધારે સારા પર્સન્ટેજ આવ્યા છે, તો કોઈ ખાસ કોર્સ કે એમાં જવા માંગે છે? ઇકોનોમિક્સનો આજે એ લઈ શકે, ઇકોનોમિક્સ એઝ અ સબ્જેક્ટ, અને એમાં માસ્ટર્સ થઈ શકે તો ઘણો સારો આજે સ્કોપ છે. બીજો છે પોલિટિકલ સાયન્સ. આર્ટ્સ લઈ અને પોલિટિકલ સાયન્સમાં પણ જઈ શકે. 84% આવ્યા હોય તો એ પોલિટિકલ સાયન્સ પણ કરી શકે, અને આજે આપણા દેશને યંગ લીડર્સની જરૂર તો છે જ. પોલિટિકલ સાયન્સનું કદાચ ગુજરાતમાં ચલણ એટલું ઘણું ઓછું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આ, કારણ કે રાજકારણમાં ઘણા ઓછા લોકોને રસ હોય છે, તો ગુજરાતમાં કઈ કઈ કોલેજીસ આ કોર્સ અવેલેબલ છે એ પણ માર્ગદર્શન જો આપી દેશો તો. હા, ગુજરાતમાં અમદાવાદમાં એક તો ભવન્સ કોલેજ છે. જી, તો ભવન્સ કોલેજ બહુ સારી ગણાય છે. ખાનપુરમાં અમદાવાદમાં આવેલી ભવન્સ કોલેજ છે, તો ત્યાં પોલિટિકલ સાયન્સ સારું થઈ શકે છે, તો એ એક વિકલ્પ સારો છે. બાકી ગુજરાત યુનિવર્સિટી પોતે પણ પોલિટિકલ સાયન્સનો કોર્સ આપી રહી છે, તો એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પોલિટિકલ સાયન્સનું આજે એ કરી શકે છે. બીજું, આટલા સરસ ટકા છે તો એક સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન, એ પણ એક વિકલ્પ ચોક્કસ વિચારવો જોઈએ, કારણ કે ગુજરાતમાંથી ઘણા ઓછા લોકો આજે સિવિલ સર્વિસીસમાં જાય છે. પણ એ પણ કારકિર્દી એક એવી કારકિર્દી છે કે તમને આગળ જીવનમાં ખૂબ જ પ્રતિષ્ઠા અપાવે છે અને તમને દેશનો સેવા કરવાનો એક સરસ મોકો મળે છે. ચોક્કસથી, તો ચોક્કસ સિવિલ સર્વિસીસમાં આપ જઈ શકો છો, આપને સારા પર્સન્ટેજ આવ્યા છે. અને સાથે આપની મમ્મીએ ફોન કર્યો છે, મતલબ એ કે એમને ઘણી બધી ચિંતા છે આપના ફ્યુચરની, તો એમનું સપનું પણ આપ પૂરું કરી શકો છો. અને એક કોલર છે. હેલો, હેલો, નમસ્કાર, નામ જણાવશો આપનું? કિશોરભાઈ રાજા બોલું છું. મારી બેબી નિરાલીને 86% આવ્યા 12મા ધોરણમાં કોમર્સમાં. બરાબર. તો હવે કઈ લાઈન લેવી બેન? આવ્યા છે. અને નિરાલીનું કોઈ સપનું છે કે આગળ શું કરવા માંગે છે? નિરાલી બીસીએ કરવાનું છે. ઓકે, બીસીએ કરવાનું કહે છે. બીકોમ. કમ્પ્યુટર્સમાં ઇન્ટરેસ્ટ હશે, રસ હશે, એટલે બીસીએ કરવાનું કહેતા હશે. 74% આવ્યા છે નિરાલી, અને ખૂબ સારું કહેવાય, એમને સારા પર્સન્ટેજ આવ્યા છે. બીસીએ કરવા માંગે છે, શું એડવાઇસ આપશો? ચોક્કસથી, એક સૌપ્રથમ તો અભિનંદન આપવા માંગુ છું કે નિરાલીને 74% સાથે એને 12 કોમર્સની એક્ઝામમાં સારું પરિણામ કહેવાય.
સૌ પ્રથમ તો બીસીએ જે છે એટલે બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, જે કમ્પ્યુટર ફિલ્ડની અંદરમાં એ જવા માંગે છે. તો સૌ પ્રથમ તો 3 વર્ષનો આ કોલેજ કક્ષાનો એટલે કે ગ્રેજ્યુએશન લેવલનો આ કોર્સ છે. હું એવું ઈચ્છું છું કે તમે બીસીએ કરો, એની સાથે સાથે બીસીએથી ના અટકતા એની સાથે એમસીએ આગળ ઉપર તમે કરી શકો ગ્રેજ્યુએશન કર્યા પછી. તો બીસીએ કર્યા પછી તમે સૌ પ્રથમ તો એમસીએ માટે પણ એપ્લાય કરી શકો છો, એટલે 5 વર્ષનો એ કોર્સ છે. બીજું એક સજેશન એવું પણ આપી શકાય કે એમએસસી આઈટી કે જે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, તમે 12મા કોમર્સ પછી પણ આ એડમિશન લઈ શકો છો અને 5 વર્ષ તમે આ અભ્યાસક્રમ કરશો તો એના અંતે તમને એમએસસી આઈટીની ઇન્ટિગ્રેટેડ કોર્સની તમને ડિગ્રી આપવામાં આવશે, જેની અંદરમાં તમે હાર્ડવેર અને સોફ્ટવેર આ બંને પાસાઓને ધ્યાનમાં રાખી અને નોલેજ આપવામાં આવે છે. જેનાની સાથે નેક્સ્ટ કોલર પણ છે. હેલો. હેલો. હા જી. કોણ વાત કરી રહ્યા છો આપ? હું પૃથ્વીરાજ સાથે એડવોકેટ વાત કરી રહ્યો. અને પ્રશ્ન શું છે પૃથ્વીરાજભાઈ આપનો? મારી ભાણીના 83% આવ્યા છે. બરાબર. અને આર્ટની અંદર છે તો એને. પૃથ્વીરાજભાઈ ગાંધીનગર હોસ્પિટલ લેવા આવો, બીએડ ની અંદર 4 વર્ષનો કોર્સ આવે છે તો એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. આમાં ટીવી નો અવાજ મ્યુટ કરીને પ્રશ્ન પૂછો પ્લીઝ. બરાબર. હવે આગળ શું કરવા માંગે છે? બીએડ કરવું હોય જો એને ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ અત્યારના સારા ટીચર્સ ની તો ખૂબ સરસ ખૂબ જરૂરત છે આપણે ત્યાં. એટલે જો રસ ધરાવતા લોકો જો એજ્યુકેશનમાં પડે એનાથી સારું કશું જ નથી. એટલે બીએડનો કોર્સ તો બહુ જ સારો છે, ટીચિંગનો સ્કોપ પણ બહુ સારો છે. આજે આપણે જોઈએ છે તો ઘણી બધી નવી શાળાઓ ખુલે છે, કોલેજીસ ખુલે છે, એટલે આગળ જતા આ કારકિર્દીમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે. એટલે ચોક્કસ રસ હોય તો એજ્યુકેશનમાં જવું જ જોઈએ. અને ખાસ એમણે પણ પ્રશ્ન પૂછ્યો કે શું બીએડમાં એક્ઝામ લેતા પહેલા કોઈ એન્ટ્રન્સ એક્ઝામ કે એવું કંઈ હોય છે કે ડાયરેક્ટલી તમે એડમિશન લઈ શકો છો 12th બેઝ ઉપર? ના, તમે ડાયરેક્ટ એડમિશન જ લઈ શકો છો 12th બેઝ ઉપર. એટલે બીએડમાં કોઈ એવી સ્પેશિયલ એક્ઝામ હોતી નથી. જી. નેક્સ્ટ કોલર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. 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 કોણ વાત કરી રહ્યા છો આપ? હા, હું સચિન બોલું છું. મારો નાનો ભાઈ છે ને એ 12મા પાસ થયો. બરાબર. 66% આવ્યા છે. આપના ભાઈ જી શું પૂછવા માંગો છો ખાસ આપ? હેલો. લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તો દર્શક મિત્રો જોયું ના આપે ટીવીનો અવાજ ચાલુ રાખવાથી કેટલો મહત્વનો પ્રશ્ન રહી જતો હોય છે અને ખાસ કરીને વડીલોને ઘણી ચિંતા રહેતી હોય છે પોતાના ભાઈની બહેનની કે આગળ શું કરવું જોઈએ. તો પ્લીઝ ટીવીનો અવાજ મ્યુટ રાખીને શાંત વિસ્તારમાં આવીને ફોન કરશો. તેજસભાઈ, જેમ અગાઉ વાત થઈ કે બીસીએ કર્યા પછી એમસીએ કરવું, બીસીએ કર્યા પછી એમસીએ માસ્ટર્સ કરી લેવું જોઈએ અને અથવા તો એમએસસી આઈટી આપે સ્પેશિયલ ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવો હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ બીકોમ કર્યા બાદ એમસીએ કરતા હોય છે. તો આપ એમને શું એડવાઇસ આપશો કે બીકોમ કર્યા બાદ એમસીએ વધારે કરવું સારું? આમ તો બીસીએ સારું જ છે કારણ કે એમને એમસીએને સાંકળી લેતું હોય છે, પણ શું બીસીએની કરતર સાથે સાથે બીકોમ પછી એમસીએ કરતા એમને આપ શું કહેવા માંગશો? મારું એવું મંતવ્ય છે કે 12મા ધોરણની અંદરમાં જો તમે પર્સન્ટેજ લાવી અને જો બીકોમ કરો છો જી અને પછી જો તમે એમસીએમાં જોડાવ છો તો તમારો જે બેઝ જે હોવો જોઈએ જે કોમર્સનો અને એમસીએની અંદરમાં ઇન્ટિગ્રેટેડ વસ્તુ આવે છે કે જેની અંદરમાં હાર્ડવેર સોફ્ટવેરને લગતી, તો હું એવું ઈચ્છું છું કે તમે કમ્પ્યુટરના બેઝ એટલે કે બીસીએ સાથે જો કરશો તો તમારા માટે વધારે હેલ્પફુલ રહેશે અને તમારો બેઝ જે છે એ તમારો મજબૂત થઈ જશે.
અને જો એમસીએ કરતા તમને એક બીજો પણ એક સ્કોપ અત્યારે જે જનરલ વિદ્યાર્થીઓ કરતા હોય છે કે કોમર્સ ગ્રેજ્યુએટ થયા બાદ એ લોકો વિદ્યાર્થીઓ પીજીડીસીએનો એક પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો એક કોર્સ આવે છે જે એક વર્ષનો કોર્સ હોય છે એ પણ તમે સીડેક જેવી સંસ્થા કે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની જે છે જેમાં તમને બિલકુલ નોમિનલ ફીઝની અંદરમાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની એક ડિગ્રી તમે મેળવી શકો છો તો એ તમે જોડાઈ શકો છો એટલે મારું મંતવ્ય એવું છે કે બીકોમ કરતા બીસીએ સાથે જો એમસીએ કરવામાં આવે તો તમારો બેઝ મજબૂત બનશે ચોક્કસ બેઝ મજબૂત બનતો હોય છે અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારથી જો કમ્પ્યુટર્સમાં રસ ધરાવતો હોય અને એમસીએ કરવા માંગતા હોય તો એમાં બીસીએમાં જ એડમિશન લેવું જોઈએ અનેક કોલર પણ જોડાઈ ચૂક્યા છે હેલો હેલો નમસ્કાર નામ જણાવશો આપનું ચિંતન અને ટીવીનો અવાજ જો ચાલુ હોય તો પ્લીઝ બંધ કરી દેશો આપ હેલો 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 લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે દર્શક મિત્રો આપને વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવે છે આપને એવું લાગતું હશે કે કદાચ ટીવીનો અવાજ આપ ચાલુ રાખશો તો જવાબ આપ સાંભળી શકશો ટીવીનો અવાજ જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે બિલકુલ મ્યુટ કરી દેશો પ્રશ્ન પૂછ્યા બાદ આ ફોન ડિસ્કનેક્ટ કરી દેશો અને માર્ગદર્શક આપને માર્ગદર્શન ચોક્કસથી આપી દેશે કારણ કે આ પ્રશ્ન અધૂરો રહી જવાથી ક્યાંક આપની કારકિર્દી યોગ્ય દિશામાં જતી નથી અને ખાસ આ કાર્યક્રમ અડધો કલાકનો એટલા જ માટે રાખવામાં આવ્યો છે કે મેક્સ અમે કોલ લઈ શકીએ અને દરેક વિદ્યાર્થી મિત્રોને અમે માર્ગદર્શન આપી શકીએ નેક્સ્ટ કોલર છે હલો હલો નમસ્કાર નામ જણાવશો આપનું મારું નામ મયંક ચાવડા છે અને ક્યાંથી બોલો છો મહેન્દ્રભાઈ મયંક ચાવડા ઓકે મયંકભાઈ પ્રશ્ન જણાવશો અને ક્યાંથી બોલો છો આપ હું વાડજથી બોલું છું પ્રશ્ન શું છે આપનો મેં જાણવું હતું કે મેં 12 કોમર્સમાં ગ્રેજ્યુએશન હું કરું તેની સાથે આઈટી ફિલ્ડનો હું કયો કોર્સ બીજો કરી શકું ઓકે આપને કેટલા પર્સન્ટેજ આવ્યા છે મયંકભાઈ મારે 85% આવેલા છે 85% કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો આપને અને ખાસ ગ્રેજ્યુએશન તો કરે પણ સાથે સાથે આઈટી નો કોઈ સ્પેશિયલ કોર્સ આ તો બહુ ઘણા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થશે ચોક્કસથી બહુ સરસ પ્રશ્ન છે સૌપ્રથમ તો હું મયંકભાઈને કોંગ્રેચ્યુલેશન આપવા માંગુ છું કે ડિસ્ટિંક્શન માર્ક્સ જે છે એ મેળવવા બદલ હવે એમનો જે પ્રશ્ન છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ગ્રેજ્યુએશન કરતાની સાથે તમે આઈટી ફિલ્ડમાં કરિયર કેવી રીતે બનાવી શકો છો તો સૌપ્રથમ તો હું એમને કહેવા માંગીશ કે તમે ગ્રેજ્યુએશનની સાથે ડોએક જે છે સંસ્થા કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા છે અને જેની ફીસ પણ નોમિનલ હોય છે એની સાથે ઓ લેવલ એ લેવલ બી લેવલ સી લેવલ એ પ્રમાણેના કોર્સિસ કરી શકો છો જે ઓ લેવલથી માની તમે શરૂઆત કરશો તો સી લેવલ સુધી એમસીએ સમકક્ષ તમે તૈયાર થઈ શકો છો એટલે સૌ પ્રથમ તો ડોએકનો કોર્સ કરી શકો એના સિવાય ગ્રેજ્યુએશનની સાથે સાથે તમે સીસીસી કરીને એક સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટિંગ કે જે તમને કોઈ બી ભરતીની પ્રક્રિયા જે કંઈ પણ થતી હોય છે ગવર્મેન્ટ કે રાજ્ય સરકાર દ્વારા એમાં પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે આ માટે તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો પણ ઉપયોગ કરી શકો છો અધરવાઇઝ તમે ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં પણ આનો કોર્સિસ અવેલેબલ છે તો એ પણ કોર્સ કરી શકો છો આ સિવાય તમે પ્રોફેશનલ કોર્સિસની અંદરમાં ડેસ્કટોપ પબ્લિશિંગ પ્રોગ્રામિંગ લાઇનમાં જઈ શકો છો જેમ કે અત્યારે મોબાઈલ જે છે સ્માર્ટફોન એમાં જે એન્ડ્રોઇડ બેઝ જુદી જુદી એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે એનો પણ તમે પ્રોગ્રામિંગમાં સારું એવું એમાં કમાણીનું સાધન થઈ શકે તેમ છે સાથે જ તમે એનિમેશનમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એનિમેશનના જુદા જુદા કોર્સિસ ચાલે છે મલ્ટીમીડિયાના કોર્સિસ ચાલે છે એટલે સ્કોપ ઘણા બધા છે પણ મહત્વની વસ્તુ મયંકભાઈ એ યાદ રાખજો કે તમને રસ શેમાં છે અને એના પ્રમાણે તમારી કારકિર્દીને એક મૂળ આપજો અને અત્યારનું યુથ એમ બી ક્રિએટિવ વધારે છે તો અને કમ્પ્યુટર્સમાં ક્રિએટિવિટી જેટલી બતાવો મોબાઈલ અને કમ્પ્યુટર્સમાં ક્રિએટિવિટી જેટલી બતાવો એટલું ઘણી ઓછું છે એટલે રસ હોય તો ચોક્કસથી આમાં તમે આગળ વધી શકો છો નેક્સ્ટ કોલર છે હેલો હેલો લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે ખાસ અનિતાબેન આપને પૂછવા માંગીશ કે અલગ અલગ કોર્સિસની ચર્ચા તો થઈ પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થીઓ એકદમ નબળા છે અથવા તો આ પરીક્ષામાં નાપાસ થયા છે શું ટેન્થના બેઝ ઉપર સૌ ચોક્કસથી એ આવતા વર્ષે અથવા તો એક વિષયમાં કે બે વિષયમાં નાપાસ થશે તો એ આ વર્ષે પરીક્ષા તો આપી શકશે પરંતુ સાથે સાથે ટ્વેલ્થની તૈયારી કરતાની સાથે શું ટેન્થના બેઝ ઉપર એવા કોઈ કોર્સિસ આવી શકે છે કે એમનું ટ્વેલ્થની એક્ઝામિનેશન પાસ બી થઈ જાય અને એમનું એક વર્ષ બગડે પણ નહીં અને બીજા કોર્સની તૈયારી પણ એ કરવા માંગે ટેન્થ ધોરણ પછી ડિપ્લોમાના કોર્સિસ અવેલેબલ હોય છે એટલે ડિપ્લોમાના ઘણા બધા કોર્સિસ હોય છે ડિપ્લોમાના કોર્સમાં શું થાય છે કે એ સ્પેસિફિક ફિલ્ડ રિલેટેડ કોર્સ હોય દાખલા તરીકે ડિપ્લોમા ઇન ટીચિંગ કે ડિપ્લોમા ઇન નર્સિંગ એવી જાતના એટલે એ વધારે વોકેશનલ
કોર્સિસ ના એમાં હોય છે, એટલે 10 ધોરણ ના રિઝલ્ટ ના આધારે બાળકો એ કોર્સિસ પણ કરી શકે છે. અને સાથે સાથે 12મા માં જે સબ્જેક્ટ માં ફેલ થયા હોય એ સબ્જેક્ટ ની પણ તૈયારી કરી શકે છે. કોમર્સ ના બાળકોમાં અકાઉન્ટ્સ રિલેટેડ પણ ડિપ્લોમા ના કોર્સિસ મળતા હોય છે, એટલે એવી જાતના કોર્સ ચાલુ કરી દે તો એમનું ફાઉન્ડેશન પણ થોડું સ્ટ્રોંગ થતું જાય. અને 12મા ધોરણમાં જે સબ્જેક્ટમાં ફેલ થયા હોય એ સબ્જેક્ટની સ્પેશિયલ થોડી તાલીમ લઈ અને એ લોકો એ પરીક્ષા પાસ કરી કાઢે. પણ અત્યારનો વખત એવો છે કે વિદ્યાર્થીઓને હું ચોક્કસ એવું કહેવા માંગીશ કે ગ્રેજ્યુએશન તો કરવાની જરૂર છે જ, પણ ગ્રેજ્યુએશનની સાથે સાથે જેમ તેજસભાઈએ પણ કહ્યું કે કમ્પ્યુટર્સમાં ઘણા બધા કોર્સિસ થઈ શકે છે, એવી રીતના આર્ટ્સ છે, કોમર્સ છે, એ બધામાં ઘણા બધા પ્રોફેશનલ ક્વોલિફિકેશન કોર્સિસનો ઓપ્શન હોય છે. એટલે જે વ્યવસાયિક કારકિર્દીને લગતા જે બધા કોર્સ મળે છે એના જે બધા વિકલ્પો છે એ પણ વિદ્યાર્થીઓ સાથે સાથે કરવા જ જોઈએ. કારણ કે અત્યારનો વખત એવો છે કે એકલું ગ્રેજ્યુએશન એમને મદદરૂપ થવાનું નથી. આગળ જતા દુનિયામાં હવે આપણે ગ્લોબલી વિચાર કરવાનો હોય છે, એટલે આગળ જતા કોમ્પિટિશન પણ બહુ વધી ગઈ છે, એટલે ગ્રેજ્યુએશનની સાથે આવા બધા કોર્સિસનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કે ઓપ્શન્સ ઘણા બધા છે, પરંતુ સામે પક્ષે કોમ્પિટિશન પણ એટલું વધવાનું છે. એટલે વિદ્યાર્થીઓ મિત્રોએ ક્યાંક 12મામાં ઘણી બધી મહેનત કરી છે, સારા ટકા લાવ્યા છે, પરંતુ હવે તૈયારી કરવાની છે કે આગળ એમને કારકિર્દી કઈ દિશામાં બનાવવાની છે. અને અમે એ જ આશા રાખીએ કે અમારા આજે કાર્યક્રમમાં અલગ અલગ દરરોજ એક્સપર્ટ સાથે અમે આપની વાત સીધો સંવાદ કરાવીએ છીએ, એ આપને ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અનિતાબેન તેજસભાઈ સ્ટુડિયોમાં આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. થેન્ક યુ. તો દર્શક મિત્રો આજે બસ આટલું જ, ફરી મળીશું ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર.